धोराजी તાલુકાના તોરણિયા સેવાદાસ બાપાના આશ્રમ નકલનધામ ખાતે બે દિવસ અષાઢી બીજ મહોત્સવ યોજાશે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયા ગામમાં આવેલા સેવાદાસ બાપુના આશ્રમ નકલનધામ ખાતે અષાઢી બીજનું અનેરું મહત્વ છે। અષાઢી બીજ નિમિત્તે નકલનધામ ખાતે વર્ષોજૂની પરંપરા મુજબ બે દિવસનો મેળો યોજાય છે, ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે મેળો બંધ રહ્યો હતો। જે આ વર્ષે કોરોનાના કેસના સંક્રમણ ઓછા છે ત્યારે બે વર્ષ બાદ તોરણિયા ધામ ખાતે અષાઢી બીજ મહોત્સવ યોજાયો હતો, જેમાં બે દિવસ તોરણિયા નકલનધામ ખાતે ભજન પૂજન અને ભક્તિનું અનેરું ત્રિવેણી સંગમ થશે। ભક્તો જ તોરણિયા ધામ ખાતે આવી પહોંચ્યા છે। તોરણિયા ધામમાં આવેલા સેવાદાસ બાપુના આશ્રમનું અનેરું મહત્વ છે। મંદિરમાં આવેલા બાપાના ધૂણાનું અનેરું મહત્વ છે। અહીં કોઈ પણ માનતા રાખે તેમની માનતા પરિપૂર્ણ થાય છે, ત્યારે અહીં ઘણા ભક્તો માનતા રાખે છે અને માનતા પૂર્ણ થાય એટલે તોરણિયા ધામનો જે પ્રસાદ છે તે હજારોની સંખ્યામાં એક જ પંગતમાં પ્રસાદ લેશે। ત્યારે રાત્રિ દરમિયાન અહીં ભવ્ય સંત વાણીનો પ્રોગ્રામ પણ બે દિવસ યોજાયો હતો। તોરણિયા ધામના મહંત દ્વારા ધર્મસભાનું પણ આયોજન કરાયું છે। ધર્મસભા યોજાય અને અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। બે વર્ષ કોરોના કાળમાં તોરણિયા ધામ ખાતે મેળો બંધ રહ્યો હતો, પરંતુ આ વર્ષે બે દિવસ અષાઢી બીજ મહોત્સવમાં હજારો ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા। સદવનમાળા સદવિદા સમર્થિદાસ, આજે નકલંગ ધામ તોરણિયા જે બીજનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, અષાઢી સુદ બીજ, બે દિવસનું ભવ્ય આયોજન રાજેન્દ્રદાસ બાપુએ રાખેલું છે અહીંયા, અને હજારોથી લાખોની સંખ્યામાં લોકો પ્રસાદ પણ લેવાના છે બે દિવસ સુધી। તો જાહેર જનતાને અમે ભાવભરીથી આમંત્રણ આપી છીએ, બાપુનું પણ આમંત્રણ છે કે પધારો અને બીજનો લાભ લ્યો, અને બે રાતે સંતવાણી પણ છે, અને તમામ કલાકારો જે અહીંયા આવવાના છે નામીએ નામી, અને એમાં જે મોટા કલાકારો જે છે બધાએ એ પણ અહીંયા પધારવાના છે। આજ પણ રાતે સંતવાણી છે અને કાલની રાતે પણ સંતવાણી છે, અને સવારમાં નેજા ઉત્સવ છે, અને બીજના દિવસે સાંજે 5 વાગે ધર્મસભા રાખેલી સંતોની બાપુએ, તો એનો લાભ લેવા માટે જાહેર જનતાને અમે ભાવભર્યું અહીંથી આમંત્રણ આપીએ છીએ, અને પ્રસાદ લેવા પણ બધાએ પધારો, આવું અમારું ભાવભર્યું આમંત્રણ છે બધાને। મારા સદવિદાસ અમરદેવીદાસ દેવીદાસ અમરદેવીદાસ, અષાઢી બીજ પૂર્વ સંધ્યાએ નકલંગધામ તોરણિયા આશ્રમ તરફથી ધરક ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપી બે દિવસ આ ધર્મ મહોત્સવમાં દરરોજ રાત્રે સંતવાણી છે, 30 તારીખે અને 1 તારીખે, 1 તારીખે અખિલ ભારતીય સંત સમિતિ તરફથી ધર્મસભાનું પણ આયોજન કરેલ છે, તેમાં સંતો રાજકીય મહાનુભાવો પણ આવે છે, તો આ મેળાનો દરેક ધર્મપ્રેમી જનતા લાભ લે એવી નકલંગધામ તોરણિયા આશ્રમ તરફથી। જગમાન સુવા, જીટીવી ન્યૂઝ, ધોરાજી।